नमस्कार विद्यार्थी मित्रों, हूँ पंकज जायसवाल, फैकल्टी रिप्रेजेंटेटिव, कॉमर्स फैकल्टी, एमएस यूनिवर्सिटी, सेकंड ईयर बीकॉम ना रेग्युलर क्लासेस क्यारथी शुरू थशे, हजु सुधी आनी कोईपण माहिती फैकल्टी द्वारा आपवामां आवी नथी। हूँ आप सर्व विद्यार्थी मित्रों ने कहवा मांगू छू कि फैकल्टी द्वारा ज्यारे पण माहिती आपवामां आवशे, नोटिस डिक्लेर करवामां आवशे, त्यारे हूँ एफआर पंकज जायसवाल आप सर्व विद्यार्थी मित्रों ने सेकंड ईयर बीकॉम सेमिस्टर थ्री ना रेग्युलर लेक्चर्स क्यारथी शुरू थशे एनी माहिती तमारा सुधी पहोंचाड़वामां आवशे। અને હાલમાં દરેક વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માંગુ છું કે સેકન્ડ ઇયર બીકોમમાં દરેક વિદ્યાર્થી મિત્રોને જે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે એ લોકોને સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેશે, તો સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે અને ફીસ પેમેન્ટ કરવા માટે દરેક વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે કે આ પ્રોસેસ કઈ રીતે થશે અને ક્યારે સ્ટાર્ટ થશે। તો સૌપ્રથમ હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ફર્સ્ટ ઇયર બીકોમ સેમિસ્ટર ટુ એક્સટર્નલ પરીક્ષાનું રિઝલ્ટ જ્યારે જાહેર કરવામાં આવશે એના પછી સેકન્ડ ઇયર બીકોમનું જે એડમિશન પ્રોસેસ છે સ્ટાર્ટ થશે, અને સેકન્ડ ઇયર બીકોમનું જે એડમિશન હશે એ ઓનલાઈન કરવાનું રહેશે, અને દરેક વિદ્યાર્થી મિત્રોને પોતાના પ્રોફાઇલમાં લોગિન કરીને સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેશે। સેકન્ડ ઇયર બીકોમમાં કુલ 14 સબ્જેક્ટ આવે છે। દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે 5 સબ્જેક્ટ જે હશે એ તમારા કમ્પલસરી રહેશે અને 2 સબ્જેક્ટ હશે એ તમારા ઓપ્શનલ રહેશે। સેકન્ડ ઇયર બીકોમથી દરેક વિદ્યાર્થી મિત્રો નું સ્પેશિયલાઇઝેશન શરૂ થશે। સ્પેશિયલાઇઝેશન અર્થાત કે વિદ્યાર્થીઓ કયા વિષય ઉપર સ્પેશિયલાઇઝેશન કરવા માંગે છે, કયા સબ્જેક્ટ પર એ લોકો સ્પેશિયલાઇઝેશન કરવા માંગે છે, સ્પેશિયલાઇઝેશનમાં કયા કયા સબ્જેક્ટ હશે, તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે સ્પેશિયલાઇઝેશનની અંદર અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ ઇકોનોમિક્સ, કોઓપરેટિવ રૂરલ મેનેજમેન્ટ, બિઝનેસ ઇંગ્લિશ, આ જે સબ્જેક્ટ હશે એ સ્પેશિયલાઇઝેશન હશે, અને દરેક વિદ્યાર્થી મિત્રોને સ્પેશિયલાઇઝેશનની જે પણ ફિલ્ડ હશે એ સિલેક્ટ કરવાની રહેશે। 5 જે સબ્જેક્ટ હશે એ કમ્પલસરી હશે અને 2 સબ્જેક્ટ હશે આઈ અને ઓઈના, એ ઓપ્શનલ હશે। દરેક વિદ્યાર્થી મિત્રોને સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4માં 2 સબ્જેક્ટ ઓપ્શનલ તરીકે આપવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો ઓપ્શનલમાં કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકે છે, પરંતુ એ લોકોને સ્પેશિયલાઇઝેશન સિલેક્ટ કરવાનું રહેશે રેગ્યુલર સબ્જેક્ટમાં, અને જે સ્પેશિયલાઇઝેશન એ લોકો સેકન્ડ ઇયરમાં સિલેક્ટ કરે છે, થર્ડ ઇયરમાં એ લોકો જ્યારે આવશે થર્ડ ઇયર બીકોમમાં પણ એ લોકોને સ્પેશિયલાઇઝેશન જે તે સમય પર એ જ રાખવાનું રહેશે, જેથી ફાઇનલી જ્યારે તમારી ડિગ્રી રેડી થશે, તમે પાસ આઉટ થશો, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશો, તો સ્પેશિયલાઇઝેશન તમારું ત્યાં મેન્શન થશે। સેકન્ડ ઇયર બીકોમમાં તમે જે સ્પેશિયલાઇઝેશન કરો છો અને થર્ડ ઇયર બીકોમમાં તમે ચેન્જ કરી દેશો તો ડિગ્રીમાં એ સ્પેશિયલાઇઝેશન મેન્શન નહીં થાય। તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ જાણકારી આપવાની એક અમારી ફરજ હતી, તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સુધી આ જાણકારી પહોંચાડું છું। દરેક વિદ્યાર્થી મિત્રો એમના પેરેન્ટ્સ જોડે, એમના ભાઈ અથવા બહેન જોડે અથવા એમના ટીચર્સ જોડે સંપર્ક કરે અને સેકન્ડ ઇયર બીકોમમાં જે પણ સબ્જેક્ટ ઓપ્શન સબ્જેક્ટ તરીકે એ લોકોને ભણવાનું છે એ લોકો એના ઉપર ચર્ચા કરે, કયા ડિપાર્ટમેન્ટમાં કયા સબ્જેક્ટમાં એ લોકોને સ્પેશિયલાઇઝેશન કરવાનું છે એ પણ એ લોકો વિચારે। એડમિશન શરૂ થવામાં તો હજુ ઘણું સમય બાકી છે, ત્યાર સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આ પોતાની જે ચોઇસ છે એ લોકો ક્લિયર કરી લે। સેકન્ડ ઇયર બીકોમના લેક્ચર્સની હજુ સુધી કોઈપણ માહિતી આપવામાં આવી નથી, જ્યારે પણ માહિતી આપવામાં આવશે ત્યારથી શરૂ થશે, ત્યારે હું પંકજ જયસ્વાલ તથા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સુધી એ જાણકારી પહોંચાડીશું। નમસ્કાર।